करो। मामा मामू मामा हाँ मामा हाँ आम तो मैं होशियार तो खरा नहीं। हाँ तो एक सवाल तो पूछू तो पूछ। आ बोलू इलेक्ट्रिक बॉन्ड એટલે શું? इलेक्ट्रिक नहीं इलेक्टोरल इलेक्टोरल बॉन्ड કહેવાય એને। અચ્છા આ પેલું પાણી જેવા પાતળા ઝાડા થાય તારે જે પીડાવે ઇલેક્ટોરલ ઓએસ। અલ્યા ગાંડા એ ઇલેક્ટોરલ એટલે ચૂંટણીનું બોન્ડ। આવલા ઇંગ્લિશ પિક્ચરમાં આવે એવું બોન્ડ। માય નેમ ઇઝ બોન્ડ જેમ્સ બોન્ડ। ટુરુ 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 તો આ બોન્ડ શું ગોળીઓ ચલાવે? અલ્યા બબુચકના સરદાર આ ઇંગ્લિશ પિક્ચરનો બોન્ડ નહીં। આ એક જાતનું સર્ટિફિકેટ હોય। ઠીક તમે આડા આવડા ઉખાણા જેવી વાતો ના કરશો મને સીધે સીધું સમજાવો કે આ બોન્ડ છે શું? મે કીધું તો ખરું અને બોન્ડ ના કહેવાય બોન્ડ કહેવાય બોન્ડ। આ ઇલેક્ટ્રિક બોન્ડ પણ ઈ છે શું? એ સર્ટિફિકેટ જેવું હોય। ઠીક તો આ સર્ટિફિકેટ કઈ પરીક્ષા દેવાથી મળે? એ તો જોવાનું છે ભાણિયા। આ સર્ટિફિકેટ કોઈ પરીક્ષા દેવાથી ન મળે રૂપિયા દેવાથી મળે। અને ભણતરનો વેપલો કહેવાય મામા। અલ્યા ગાંડિયા એને ભણતરનો નહીં ગણતરનો વેપલો કહેવાય। હવે તમે આડાવડા ઉખાણા જેવી વાત ના કરો અને કહો કે આ બોન્ડ કોણ છે? કેટલી વાર કીધું એને બોન્ડ ના કહેવાય એને બોન્ડ કહેવાય બોન્ડ। આ ઇલેક્ટ્રિક બોન્ડ એક જાતનું સર્ટિફિકેટ છેનું એ કે તમે દાનેશ્વરી છો। હવે દાનેશ્વરી થવાના સર્ટિફિકેટ રૂપિયા દેતા મળી ગયા તો પછી અબ ઘડી અબડી હાલ આપડા લખી નાખો 101 રૂપિયા। અલ્યા ગરીબ 101 રૂપિયા દેવાથી દાનેશ્વરી નો થવાય તો એના માટે 1 લાખ રૂપિયા જોઈએ। ઓહો આ તો બધી મોટી પાર્ટીને પોસાયું છો। એ જ તો મોટો ખેલ છે ભાણિયા। જેટલી મોટી પાર્ટી એટલા જ મોટા દાનેશ્વર મળે। બાકી પેલી ફક્કર પાર્ટી ને તો દાનેશ્વરના ફાફા છે ફાફા। આ પાછું તમને ગુચવાડ્યું તો બબે પાર્ટી થઈ ને એક દાનેશ્વરી પાર્ટી અને બીજી લેતેશ્વરી। હા જેટલી મોટી લેતેશ્વરી પાર્ટી હોય એટલી જ મોટી દાનેશ્વરી પાર્ટી મળે। જગત મામા હા તમે આખી વાતને જલેબીના ગુચડા જેવી ગોળ ગોળ કરી નાખી છે। મને સીધે સીધું સમજાવો કે આ ઇલેક્ટ્રિક બોન્ડ છે શું? મારા ભલા ભાણિયા આ કાળા નાણાને ધોળું કરવાની લોન્ડ્રી છે। हाँ એટલે કેમ એક નેતા એવું નહોતા કહેતા કે હું એવું મશીન બનાવીશ કે એક બાજુથી બટાકું નાખો અને બીજી બાજુથી સોનું નીકળશે? પણ આ મશીન આવ્યું તો નહીં ને? પણ આ નવું મશીન આવી ગયું ને એક બાજુથી કાળા નાણા નાખો અને બીજી બાજુથી ધોળા દૂધે ધોયેલા નાણા લઈને ઘરે વયા જાઓ। જો તારે દાનેશ્વરી થવું હોય તો તારે 1 લાખ રૂપિયા જઈને બેંકમાં જમા કરાવી દેવા એટલે મને દાનેશ્વરીનું સર્ટિફિકેટ મળી જાય। પછી પછી ઈ સર્ટિફિકેટ તારે પેલી રાજકીય પાર્ટીને દઈ દેવાનું દઈ દેવાનું પાર્ટીના નામે કરી દેવા એટલે પાર્ટી દાનેશ્વરી થઈ જાય। પણ એમાં મારું શું? સાંભળ તું તો દાનેશ્વરી જ કહેવાય પણ તારું નામ ગુપ્ત રહેશે। તો તું જક મારવા દાના બોલું આ બધું બહુ અવરચંડુ છે મને સીધે સીધું સમજાવો કે છે શું? પણ તારે સમજીને હું કરવું છે? મારે દાનેશ્વરી થવું છે। એના હાટુ તારી પાસે 1 લાખ રૂપિયા છે તો પછી તો મારે સમજવું છે કે ઇલેક્ટ્રિક બોન્ડ છે શું? અરે ગાંડા કેટલી વાર કીધું તને આ ઇલેક્ટ્રિક નહીં ઇલેક્ટોરલ કહેવાય। પણ મારી જીભે ઇલેક્ટ્રિક ચડી ગયું છે। તો એમ રાખ તું એમ સમજ કે ઈડી નો ઇલેક્ટ્રિક નો કરંટ લાગે। શું કીધું શું કીધું? ઈડી બીડી ઈડી કીડી ઈડી સીડી ઈડી જેમ વીજળી નો કરંટ લાગે ને તેમ સરકાર પાસે ઈડી નો કરંટ છે। જેવો ઈડી નો કરંટ લાગે તેમ પાર્ટી રાતોરાત દાનેશ્વરી થઈ જાય। જબરું કહેવાય હો હવે વૈજ્ઞાનિકે શોધ કરી છે। વૈજ્ઞાનિકોના નામ લેવા જેવા છે નહીં. તું એમ સમજ કે ઈડી બહુ ભારે છે. ટૂંકમાં ઈડી એટલે સ્વર્ગની સીડી. એને તું એડીએ કહી શકે છે. એડી? હા. અને કોઈને રાતો રાત દાનેશ્વરી બનાવવા હોય તો કોનો ઉપયોગ કરવાનો? ઈડીનો. હવે સમજ્યો હો. બાકી ભાણિયા તું સમજદાર તો ખરો. ભલે પણ ભાણિયો કોનો? જગતમાનો. મામા. હા. એક ઉખાણાનો જવાબ દેતા જાવ. પૂછ. જો આ બોન્ડ ગુપ્તદાન હોય તો સુપ્રીમ કોર્ટે બધાના નામ જાહેર કરવાનું કેમ કીધું? એના હાટું તું ફિલ્મી દોહો સાંભળ. हे लाख छुपाओ छुप न सकेगा राज ये कितना गहरा, लाख छुपाओ छुप न सकेगा राज ये कितना गहरा, असली पोल बता देता है सुप्रीम कोर्ट का चेहरा, असली पोल बता देता है सुप्रीम कोर्ट का चेहरा. जा जईने चा खाया. हाँ चलो. हाँ 21 रुपया पर. क्या खाया हो जाए.